આગળ સમાચારમાં વાત કરીએ તો તાલુકાના તમાચણ ગામે એક બાળકી બોરવેલમાં ફસાઈ છે. 2 વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હોવાની માહિતી સામે આવી છે. છેલ્લા 2-3 કલાકથી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તો બીજી તરફ બાળકીના માતા પિતા ચિંતાતુર બન્યા છે. બાળકી સહી સલામત બહાર આવે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે બાળકીને ઓક્સિજન સપ્લાય પૂરો પાડવામાં આવ્યો છે. ડોક્ટર અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં 2.5 વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. ત્યારે 2.5 વર્ષની માસૂમ રમતા રમતા 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી તો બાળકી હાલ બોરની અંદર 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાયા હતા તેમજ ઓક્સિજન આપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. હાલમાં ફાયર બ્રિગેડની ટીમને સાથે 108ની ટીમ પણ ગર્લ ઇન બોરવેલ બાળકીને બચાવવા દોડી આવી છે. તો બધી ટીમોએ સંયુક્ત રીતે બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારે બચાવ કામગીરીમાં જામનગરની ફાયર બ્રિગેડ શાખા અને 108ની ટીમની સાથે ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે. બાળકીને બહાર નીકળ્યા પછી તાત્કાલિક તબીબી સારવારની જરૂર હોય તો તેના માટે 108ની ટીમ ખડે પગે છે. તેના માટે ઓક્સિજન સિલિન્ડરની પણ વ્યવસ્થા છે. તેથી ગામની નજીક જામનગરમાં બાળકની હોસ્પિટલને પણ તેના માટે સાબદી કરી દેવાઈ છે જેથી જરૂર પડે તો તેને ચિલ્ડ્રન હોસ્પિટલમાં વધુ સારવાર માટે દાખલ કરી શકાય. આગળની બધી કામગીરી ચાલુ છે. ફાયર બ્રિગેડ દ્વારા તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, પોલીસ ડિપાર્ટમેન્ટ, દરેક ની કામગીરી ચાલુ, દરેક ડિપાર્ટમેન્ટ અહીં હાજર. નહીં, અત્યારે ઇટાજી મશીન નીકળી ગયું છે અને વધી 1/2 કલાકની અંદર ઇટાજી મશીન અહીં પહોંચશે. પ્રકાશ બસિયા સાથે લાઈવ 24 ન્યૂઝ જામનગર.